એમએલએના પુત્ર સામે ફરિયાદ કરનારને ધમકી આપી તેમજ પોલીસ પર કર્યા આક્ષેપ. સુરતમાં એમએલએના પુત્ર સામે ફરિયાદ કરનારને ધમકી પોલીસ દ્વારા આક્ષેપ કરાયા છે. સુરતમાં થોડા દિવસ અગાઉ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વીડી સાલાવડિયાના પુત્ર શરદ સામે રેતી ખનનની ફરિયાદ અલ્પેશ ડોંડા અને તેના ભાઈ લલિતે કરી હતી. તે દરમિયાન લલિત ડોંડાને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી. લલિત ડોંડા જે મારા ભાઈએ જે પહેલી ફરિયાદ કરી હતી, વીડી ઝાલાવડિયાના પુત્ર શરદ ઝાલાવડિયા અને શૈલેષ મેર આ બંને રેતી ખનન કરતા હતા શ્યામધામ મંદિર પાસે. તો અમારા ઘર પાસે જે ટ્રકો નીકળતી હતી તો એ બે નંબરની એની રેતીઓ હતી. તો અમે ત્યાં જાણવા ગયેલા, પણ આ લોકોએ જે રેતીના નાવડા જે પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે એની હજી સુધીમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી રેતી ખનનની. આ જે ફરિયાદ છે જે મારી નાખવાની ધમકી આપવા બાબત અમે સરથાણા પીએ સાહેબને રજૂઆત કરતા, એણે ફરિયાદ તો સાંભળી પણ ફરિયાદ દાખલ પણ કરી, પણ રાજકીય દબાણના કારણે આ ફરિયાદ અમારી દબાવી દેવામાં આવી છે. ત્યાર પછી અમે જે બીજી ફરિયાદ આપવા ગયેલા કે એના માણસો જે ફરિયાદ છે કે પાછી ખેંચવાની અમને ધમકીઓ મારે છે, એના વિરુદ્ધમાં પણ અમે ફરિયાદ દાખલ કરી. ઘનશ્યામભાઈ ચોરવડિયા અને પ્રફુલભાઈ ચોરવડિયા બીજા બે અજાણ્યા ઈસમો આ બધું ધારાસભ્ય વીડી ઝાલાવડિયાના ઈશારા પર અમને મારી નાખવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. અમારી જાનને જોખમ હોવા છતાં પોલીસ પ્રોટેક્શન હજી સુધીમાં આપવામાં આવ્યું નથી. ત્યારબાદ સીપી સાહેબને કલેક્ટર સાહેબને તમામને રજૂઆત કરવા છતાં હજી સુધીમાં કોઈ પોલીસ પ્રોટેક્શન નથી મળતું. અમારા પરિવાર અને અમને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે સીપી સાહેબ પાસે જશું અને આત્મવિલોપન પણ કરીશું. અરવિંદ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાતી, સુરત.